તો આ તરફ રાજકોટ જિલ્લામાં પણ મોડી રાતથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ગોંડલ આટકોટ જસદણ વિંછીયા સહિતના ગામોમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હાલમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને આ વિસ્તારમાં ભારે પવનની પણ શરૂઆત થઈ ગઈ છે રાજકોટ જિલ્લામાં આઠ હજાર જેટલા લોકોનું સ્થળાંતર પણ કરાવાયું છે તો ગોંડલ સર્કિટ હાઉસ પાસે એક તોતિંગ વૃક્ષ પણ તૂટી પડ્યું હતું જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો તો ગોંડલ સર્કિટ હાઉસની દીવાલ પણ તૂટી પડી હતી વૃક્ષ ઇલેક્ટ્રિક પોલ ઉપર પડતા વીજ પોલ પણ ધરાશાયી થયો હતો અને સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો સેન્ટ્રલ ચોકમાં પણ એક વૃક્ષ ધરાશાયી થયું આ વૃક્ષ ધરાશાયી થતાં તંત્ર પોલીસ તંત્ર નગરપાલિકા સ્ટાફ એનડીઆરએફની ટીમ પણ ખડે પગે છે અને તેને હટાવવાની કામગીરી થઈ રહી છે તો તંત્ર દ્વારા હાલ પૂરજોશમાં ગોંડલ જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ જે નુકસાની છે તેનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે અને જ્યાં રસ્તાઓ બ્લોક થયા છે તેને રિપેર કરવાની કામગીરી પણ ચાલી રહી છે